કડીથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં કડીમાં નવો બનેલો રોડ ચાર જ દિવસમાં તૂટ્યો, કે જ્યાં ડામરનો રોડ તૂટી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. રોડના લેવલિંગનું કામ વ્યવસ્થિત નહીં હોવાના આક્ષેપ, તો કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. તો ફરીથી નવો રોડ બનાવવાની માંગણી કરવામાં આવી છે. તો કડી જે છે ત્યાં ચાર દિવસ પહેલા જે રોડ બનાવવામાં આવ્યો હતો, જ્યાં રોડ જે છે એ તૂટી ગયો છે, અને જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો સ્થાનિકો દ્વારા રોડ જે છે ફરીથી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. તેમજ આજે રોડ લેવલિંગનું જે કામ કરવાનું હતું એ દરમિયાન જે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે, કે જ્યાં તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ શકો છો કે જે માત્ર ચાર દિવસ પહેલા બનેલો આ ડામરનો રોડ જે છે એ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે. તો લેવલિંગનું જે કામ હતું એમાં જે બેકારી જે બેદરકારી જે છે સામે આવી છે, કોન્ટ્રાક્ટરની આ બેદરકારી તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં જોઈ શકો છો, કે જે રોડ માત્ર ચાર દિવસ પહેલા જ બની ગયો હતો જે તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે. તો સ્થાનિકો દ્વારા લેવલિંગ કરી સરખું કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. ચાર દિવસમાં રોડ બન્યો છે અને રોડનું કોઈ ઠેકવાનું નથી, અને આ ચાર દિવસમાં રોડ તૂટવા માંડ્યો છે, અને એ અહીંયા તમે નજરે જોઈ શકો છો. આ ચોથો દાડો થયો રોજ રોડના ગેટની આગળ ધાર પાડવાના હોય તો ગેટની આગળ ખાડા રાખ્યા છે, કોઈ લેવલ નહીં. રોડ આ મેઇન રોડની સાઈડની અંદર અડધો અડધ રોડ આગળ લઈ ગયા છે, તો આગળથી ખાડો પાડીને બમ્પ બનાવીને કર્યો હોય તો સેફટી છે. એ રોડ તો કોન્ટ્રાક્ટરવાળાએ બનાવ્યો કે મ્યુનિસિપાલિટીએ બનાવ્યો, જેને બનાવ્યો રોડ બનાવ્યો એનાથી મતલબ નહીં, પણ બને ઠેકોણા વગરનું બને છે એનાથી મતલબ છે. અમારી માગણી એવી છે કે રોડ વ્યવસ્થિત બને અને કોઈ તકલીફ ના પડે રોડ. એ જુઓ પરમાનન્ટ હાઈટના ગેટ આગળ તમે જુઓ તો ખાડો છે. એ વખત બિલ્ડરને કીધું હતું તો એ પણ એ લોકો વાપર્યું નહીં અને ખાડો